नमस्कार, नवजीवन न्यूज में तमारु स्वागत छे अने हूँ छू प्रशांत दया। आपणे वात करी रह्या छे भाजपनी स्थापना अने भाजपनी सफरनी। नरेन्द्र मोदी कायम एमनो व्यवहार जे हतो ते अनपेक्षित हतो, अनप्रेडिक्टेबल हतो, तेओ शू करशे ते कोईने पण खबर नहोती। 2007 चूंटणी पण नरेन्द्र मोदी जंगी बहुमतीथी चूंट्या, जेना कारणे तेमनो आत्मविश्वास खूब वध्यो हतो अने भाजपना कार्यकरो पण आखा मामलाने लईने खुश हता। नरेन्द्र मोदी नो रस्तो साचो हतो के खोटो हतो ते अलग बाबत छे, परंतु जे मतो मां कन्वर्ट थई रह्यो हतो ते कही रह्यो हतो के गुजरातनी प्रजा नरेन्द्र मोदी ने प्रेम करी रही छे। 2007 चूंटणी जीत्या पछी जे समीकरणो बदलाया, कारण के केन्द्रनी अंदर कोंग्रेसनी सरकार आवी चूकी हती, आखो मामलो गरमायो हतो ने नरेन्द्र मोदी पर मासला जोवाई रह्या हता के गुजरात मां जे मुसलमानोनो नरसंहार थयो तेना माटे मोदी जवाबदार छे। परंतु मोदी પોતાની સ્ટાઇલ પ્રમાણે સમગ્ર મામલે મૌન હતા, કારણ કે તેમનું મૌન તેમને ફાયદાકારક હતું। જેટલા જેટલા આક્ષેપો નરેન્દ્ર મોદી ઉપર થયા, એ નરેન્દ્ર મોદીના એમનું કદ વધારી રહ્યા હતા, જેના કારણે નરેન્દ્ર મોદીનું ચૂપ રહેવું તેમના માટે હિતકારી હતું। 2010 અંદર આખી સ્થિતિ એટલા માટે બદલાઈ કે આજે એન્કાઉન્ટરોનો મામલો છે, તે મામલે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આખો મામલો સોંપ્યો। ગુજરાત આવેલી સીબીઆઈ કંઈક યોગ્ય દિશામાં તપાસ કરશે તેવું મારા સહિત અનેક લોકોને લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાત આવેલી સીબીઆઈ આખરે તો કોંગ્રેસનો ના પોપટની જેમ કામ કરી રહી હતી। તેના પોલિટિકલ એજન્ડા હતા, જેના કારણે જ તેમણે આ કેસની અંદર એન્કાઉન્ટરમાં આઈપીએસ અધિકારી અભય ચુડાસમા અને ત્યાર પછી અમિત શાહની ધરપકડ કરી। સીબીઆઈએ જે કંઈ કાગળો તૈયાર કર્યા તેમાં સ્પષ્ટ હતું કે તેઓ કેસના મેરિટ્સ ઉપર નહીં, પરંતુ રાજકીય ઇશારે તેઓ કામ કરી રહ્યા છે। આખી આ ટીમને પાછળથી દૂરસંચાર કરી રહ્યા હતા ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા, જેના કારણે તેમણે રમણ પોપ્યુલર અને દશરથ પોપ્યુલર નામના બે બિલ્ડરોનો ઉપયોગ કર્યો અને આ કેસમાં તેમણે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમાને પણ ફસાવવાનો પ્રયત્ન કર્યો। અમિત શાહ જેલમાં ગયા, જેના કારણે કોંગ્રેસીઓ બહુ ખુશ હતા, પરંતુ તેમની ખુશી બહુ લાંબો સમય ટકી નહીં। 5 મહિના પછી અમિત શાહને જામીન મળ્યા અને સુપ્રીમ કોર્ટે એ જામીનને કાયમી કર્યા એ શરતે કે તેઓ ગુજરાતમાં રહે છે નહીં। ઘણી વખત ઘણી દુર્ઘટનાઓ પાછળથી આશીર્વાદ સાબિત થતી હોય છે તેવું જ થયું। ગુજરાતમાં પ્રવેશ બંધી સાથે અમિત શાહને જામીન તો મળ્યા અને દિલ્હીમાં તેમણે ડેરા તંબુ નાખ્યા। કદાચ આ જ એક સમય હતો જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટેનો સુવર્ણ કાળ આવી રહ્યો હતો તેની આ તૈયારીઓ હતી। અમિત શાહે દિલ્હીમાં રહી પાર્ટી અને સંગઠનની કામગીરી શરૂ કરી। નરેન્દ્ર મોદી 2014 ચૂંટણીને જોઈ રહ્યા હતા અને 2010 જ તેમણે એક સદભાવના ઉપવાસનું આયોજન કર્યું। બધાને આશ્ચર્ય હતું કે જે કટ્ટર હિન્દુ નેતા તરીકે ઓળખાય છે તે કેવી રીતના સદભાવના ઉપવાસ કરી શકે, કારણ કે આ સદભાવના ઉપવાસ 2002 તોફાનના સંદર્ભમાં હતા। જ્યારે નરેન્દ્ર મોદીએ 2002 ઘટનાઓને લઈને 2010 સદભાવના ઉપવાસ કર્યા, ત્યારે મને આરએસએસના પ્રચારક દામલેજીનો ફરી વખત ફોન આવ્યો। તેમણે મને એવું કહ્યું કે તમે 2005 નરેન્દ્ર મોદી માટે જે આકલન કર્યું હતું તે સાચું ઠર્યું છે, કારણ કે હવે નરેન્દ્ર મોદી મુસલમાનો તરફ ઢળી રહ્યા છે। ભારતની અંદર જો શાસન કરવું હોય તો મુસલમાનોનો એક મોટો સમૂહ છે જેને તમારે રાજી રાખવો પડે અથવા તેને સાથે લઈને ચાલવું પડે। નરેન્દ્ર મોદી 2014 ચૂંટણી જોઈ રહ્યા હતા, જેના કારણે તેમણે આ સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતા। બીજી તરફ અમિત શાહને આ કેસમાં સંડવી ભાજપની સ્થિતિને કોંગ્રેસે વધુ મજબૂત બનાવી હતી। અમિત શાહ દિલ્હી હતા અને દિલ્હીમાં તેમણે 2014 ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી। પછી આગળ શું થયું તેની વાત આપણે કાલે કરીશું। મને અને કેમેરામેન સોનુને અત્યારે રજા આપશો।